नागपुत्र तने बहु दिवस थी शोधतो हतो, आजे हाथ मां आव्यो छे। नीच, छोड़ी दे मने, छोड़ी दे नहीं तो हूं तने डंकी लईश। मूर्ख सापोलिया, मने डंकवानो प्रयत्न ना कर, नहींतर पोते ज मरी जईश। तने खबर छे हूं नाग नो काल वेताल छूं। એટલી સરળતાથી તને નહીં છોડું। બોલ, નાગની કુલદેવી નાગચંપા ક્યાં છે? નાગચંપા? તેમનાથી શું મતલબ છે તારો? તેનાથી આખા સંસારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ। નાગપુત્ર, નાગચંપાને પામવાનો રસ્તો બતાડી દે। વેતાલ, હું તારા જેવા અઘોરી કપાલિકને અમારા કુલદેવીને પામવાનો રસ્તો ક્યારેય નહીં બતાડીશ। હઠ છોડી દે, મારી વાત માની જા, અને તેના બદલામાં તને જે જોઈએ એ માંગી લે। મારા નાગ જાતિને સાથે વિશ્વાસઘાત ક્યારેય નહીં કરી શકતો। તો યાદ રાખ, હું તને મારી નાખીશ। મારી નાગ? હું નાગવંશ ભલાઈ માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દઈશ। બલિદાન? તો આ લે। નીચ કપાલિક નાગરાજ, તે પોતાના સ્વાર્થ માટે નાગપુત્રની હત્યા કરી છે। હું તને શ્રાપ આપું છું, એક દિવસ આજ નાગપુત્ર ફરીથી મનુષ્ય રૂપમાં જન્મ લઈને તને મારી નાખશે, તેના જાદે તારી મૃત્યુ થશે। ના, એવું નહીં થઈ શકે, મને કોઈ મારી નહીં શકે। ભાઈ ત્રિકાળ, વેતાલ, નાગ દેવતાનો શાપ સત્ય થઈને જ રહેશે। મેં પણ નાગ ચંપાને પામવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ તેનું જ પરિણામ છે કે હું આજ સુધી દશામાં ભટકી રહ્યો છું। વેતાલ, મને આજ સુધી મુક્તિ ન મળી, મને જોઈને પાઠ લે, પાપનો રસ્તો છોડી નાખ, પાપનો રસ્તો છોડી નાખ। નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે, નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે। જય મહાદેવતા, જય મહાદેવતા, દેવતા મહાદેવતા, વર્ષોની તપસ્યા પછી પણ મને નાગ ચંપા નથી મળવાની, અને આજે તેના કારણે જ નાગ દેવતાએ મને શ્રાપ આપ્યો છે। દેવતા, નાગરાજના શ્રાપને ખોટો પાડી દો, ખોટો પાડી દો દેવતા, અને મને અમર બનાવો, અમર બનાવી દો દેવતા। વેતાલ, દુનિયામાં કોઈ પણ અમર નથી થઈ શકતું, જેણે જન્મ લીધો છે એક દિવસ એણે મરવું જ પડશે। દેવતા, અશક્યને શક્ય નહીં બનાવી શકાય। ઠીક છે, સમય જતાં તમે પણ મારાથી આંખો ફેરવી લીધી છે, તો પછી આ જીવન શું કામનું? દેવતા, લો, મારું બલિદાન સ્વીકાર કરો। જય મહાદેવતા! ઉભો રે વેતાલ, તું મારો સાચો ભક્ત છે। હું નથી ઈચ્છતો કે તું તારા ભાઈ ત્રિકાલની જેમ તું પણ પ્રેત યોનિમાં ભટકતો રહે। તો પછી કૃપા કરો દેવતા, મને અમર બનાવી દો। હું તને અમર થવાનો માર્ગ બતાવી શકું છું, પણ સફળ થવું કે ન થવું એ તારા જ હાથમાં છે। તો પછી જણાવો દેવતા, ઝડપથી જણાવો, અમર થવા માટે મારે શું કરવું પડશે? તું કોઈક 32 શુભ લક્ષણ વાળા 10 વર્ષના બાળકને દિવાળીની મહાકાલ રાત્રે મને ભેટ ચડાવીને અમર થઈ શકે છે, તેના પછી તને નાગ ચંપા પણ મળી જશે। ધન્ય હો દેવતા, પરંતુ 32 શુભ લક્ષણ વાળો બાળક ક્યાં હશે, કોણ હશે? અહીંયાના રાજા ધરમપાલસિંહની પુત્રી ગંગાનો જન્મનારો પુત્ર। ગંગાનો પુત્ર, રાજકુમારી ગંગા! મોટા મોટા માણસોને પી ગયા જાલીમ શરાબ, સારા સારા ની કરી દીધી જિંદગી ખરાબ। માખણ જગરા રણજીત,
તું જ્યારે નાનકડો અમથો હતો ને તારા બાપુજી પરલોક સિધારી ગયા હતા. શું કહ્યું? મારો અર્થ એ છે કે સ્વર્ગલોક જતા રહ્યા હતા, પરંતુ દીકરા મેં તને પાળ્યો, પોષ્યો, મોટો કર્યો, પરંતુ મોટો થતા જ ગંગાના પ્રેમના ચક્કરમાં ઘનચક્કર બની ગયો. શું તમે મારા પ્રેમનો મજાક ઉડાવી રહ્યા છો? મજાક નહીં, તને પાગલખાને જવાથી રોકી રહ્યો છું. શું મતલબ? મતલબ સીધો છે, જો ગંગા નહીં તો પછી યમુના ચાલે, ફક્ત ઈશારો બાકી છે, પછી તો ફૂલોનો બગીચો છે બગીચો. ના, મારે કોઈ બીજાની નથી, ફક્ત ગંગાની જરૂર છે, ગંગાની. તેને પામ્યા પછી જ બાપુજીની છેલ્લી છપૂણ થશે. હું આ દેશના સિંહાસનનો માલિક બનીશ. કરોડોની દોલત મારા પગલા પર હશે. પરંતુ લખવા વાળાએ લખી દીધી મારા નસીબમાં બરબાદી. ચૂપ! શું થઈ રહ્યું છે? અરે અરે, વેતાલ વેતાલ કે ભૂચાલ! દીકરા રણજીત આવી ગયો ભૂચાલ, આપણે થઈ ગયા બેહાલ. ભૂત! ભૂત નહીં, જાદુગરોનો બાદશાહ વેતાલ. જાદુગર વેતાલ? હા, જાદુગર વેતાલ. રણજીત, હું તારા સૂતેલા નસીબને જગાડવા આવ્યો છું. તારી પ્રેમની દુનિયામાં આશાઓના ફૂલ ખીલાવવા આવ્યો છું. સમજો નથી? તું એ જ ઈચ્છે છે ને કે ગંગા તારા ગળામાં વરમાળા પહેરાવી દે? શું વિચારવા લાગ્યો? ગંગાના હાથોથી વરમાળા પહેરવા માટે સૌથી પહેલા મહારાજની અંધ આંખો સારી કરવી પડશે. તેનાથી શું થશે? મહારાજની નજરોમાં હું સારો બનીશ. તે ખુશ થઈને મને રાજકુમારી અને આ આખું રાજપાટ આપી દેશે. ઠીક છે, જેવું તું ઈચ્છે છે એવું જ થશે. પરંતુ એને માટે તારે એક વચન આપવું પડશે. કેવું વચન? ગંગા તારા જીવનમાં ખુશીઓ લાવશે અને તેનું પહેલું સંતાન મને સિદ્ધિ પ્રાપ્ત કરવાના કામમાં આવશે. હું અમર થઈ જઈશ અને પછી તારી અને તારા રાજ્યની રક્ષા કરીશ. બોલ, શું તને મારી આ શરત મંજૂર છે? થઈ ગયો સત્યાનાશ. અરે એમાં વિચારવા જેવી શું વાત છે ગુરુદેવ? એમના તરફથી હું હા કહું છું, હું વચન આપું છું, એમને તમારી શરત મંજૂર છે. ગંગાનું પહેલું સંતાન, મહારાજની આંખો, આ પ્રકટાવ્રા ઓમ ફટ સ્વાહા. એ જાદુના કમળના ફૂલ, આંધળાને રસ્તો દેખાડ, આંખોની જ્યોતિ લાવ, આંખોની જ્યોતિ લાવ. હા, શું જાદુનું કમળ કાળું પડી ગયું? આ ફૂલ થઈ ગયો સત્યાનાશ. ગુરુદેવ, તમારી કાળી છાયા આ ફૂલ પર પડી છે. ચૂપ રહે, મારી નથી, લાગે છે કોઈક સાધુ મહાત્માના શાપની કાળી છાયા એમના ઉપર પડી ગઈ છે. તમે સાચું કહ્યું, આ શાપિત આંખો ક્યારેય સારી નહીં. શું અમારા બાપુજી એમને ક્યારેય નહીં જોઈ શકે? ગુરુદેવ, ગુરુદેવ, શું મારી ઈચ્છા પૂર્ણ નથી થવાની? જરૂર થશે. હું જલ્દી એક એવું યજ્ઞ કરીશ જે પૂર્ણ થતા જ મને નાગ ચંપા મળી જશે. નાગ ચંપાથી જ મહારાજની આંખો સારી થશે. તારી ઈચ્છા પૂર્ણ થશે, તારી ઈચ્છા. અને મારી પણ ઈચ્છા. ગુલાબ! હા ચમેલી. તું મને ધોકો તો નહીં આપીશ ને? બિલકુલ નહીં ચમેલી. મારી સાથે લગ્ન કરીશ ને? કેમ નહીં, જરૂર કરીશ, જરૂર કરીશ. અને જો ના કરીશ તો? નહીં કર્યું તો? એક મિનિટ, આજો 100 મારજે અને એક ગળજે. માખણ! બોલો દીકરા સેનાપતિ. સેનાપતિ જી, સેનાપતિ, જલ્દી આવી જાઓ. આ જાઓ.
દીકરા તું જયારે આટલો નાનો હતો. સમજી ગયો સમજી ગયો. રાજકુમારીના સાથે આ કોણ હસી રહ્યો છે? હસે કોઈ નસીબ વાળો? તમે તો બદનસીબ છો. ખામોશ થઈ ગયો. જમીલી, આ શેતાન તો એ જ બાજુ જાય છે. હા, હું હમણાં જ રાજકુમારીને હોશિયાર કરી દઉં. જાઓ. ચોક્કસ કઈ જોખમ છે? ખતરો, તું ઉભી રહે, હું જોઉં છું. કોણ છે? શાહી મહેમાન. શાહી મહેમાન? અને શાહી મહેમાન ની સેવા કરવી એ દેશના સેનાપતિ ની ફરજ છે. થઈ ગયો બંટાધાર, કરો સેવા મળે મેવા. હાલો. અરે વાહ, જલ્દી જ મળી ગયો મેવો. એ કહ્યા પણ. પકડી લો આ બદતમીજ ને. પકડો. બદતમીજ ક્યાંનો? લડવું પડશે. કેમ? એટલે હુકમ છે એટલે. બેટા, આટલું જોરથી કેમ મારે છે? સારું, ધીરે ધીરે માર. આવ રણજીત, હવે જોવું છે કે તું રણ જીતવાનો છે કે છોડીને ભાગી જવાનો છે. અરે બાપરે, કાકા કાકા, તમે મરી ગયા? નહીં બદરી જા, હજી સુધી હું જીવતો છું. તારો વાર ખોટો હતો, લે પકડ. શાહી મહેમાન, હવે હું તને શાહી કેદી બનાવીને રાખીશ. મહારાજ, મને સહારો આપવા વાળો તું કોણ છે? મહારાજ, આ ડાકુ છે. ડાકુ નથી, દેવતા છે બાપુજી. બા, આ એ જ રામગઢના રાજકુમાર છે જેણે મારી રક્ષા કરી હતી. જીવતો રહે દીકરા, હું તારો ચહેરો તો નથી જોઈ શકતો પણ મનથી તને ઓળખી લીધો છે. દીકરા, એ દિવસે તને મળીને મારી દીકરી ગંગાએ ખુશીથી ગંગા નહાઈ લીધી. અને આજે તારા આવવાથી ખુશીનો સાગર લહેરાવી રહ્યો છે.
बेटा रात बहु वीती गई छे, हवे आराम करो, बाकी वातो काले सवारे करशु। चलो। हाँ दिकरा, शिकार नी भयंकर रात आजे फक्त एक वार्ता बनी ने रह गई। ये अंधेरी राते मैं बे तीर मारा था, शिकार तो निकली गयो, परंतु तीरों ए कोई महात्मा ने बे आंखों फोड़ी नाखी। कया अत्याचारी है मारी आंख मां बाण मारियो छे? कौन छे हत्यारो? स्वामी जी अपराध अजाणता थयो छे, मोटी भूल थई गई छे। कौन छे तू? तमारो दास वीरपुर नरेश धर्मपाल सिंह। नाम धर्मपाल अन काम राक्षसुन? क्षमा करो महाराज, मैं कोई जानवर नी चमकती आंखों जोई ने तीर चलाव्या था। मने शू खबर के आ तीर तपस्वी राज मने क्षमा करी दो। नहीं, कदी नहीं। दुराचारी, हमें तने श्राप आपिए छे। जेम मारी आंखों नी रोशनी जती रही छे, एम तारी आंख नी रोशनी पर जती रहे। तू अत्यारे ज आंधड़ो थई जा। महर्षि, ए समय मारी आंखों जती रही, मारा जीवन में अंधारू छवाई गयो। मैं तो महात्मा ने खूब प्रार्थना करी, परंतु एमने एमनो श्राप फरी पाछो न लीधो, अने त्यार थी आज सुधी। निराश न थाओ महाराज, तमारा अंधारा जीवन में फरी थी अजवाड़ो आवी जशे। बेटा महेश, बताओ महेश, बापूजी ना जीवन में फरी थी खुशी नो अजवाड़ो केवी रीते आवशे? जे सन्यासीए श्राप आप्यो छे ते जेनो निवारण पण बताड़शे। हूँ केवी रीते पण महात्मा ने शोधी ने आनो उपाय पूछीने ज रहीश। गुरुदेव, गुरुदेव, अमे सरस्वती देवी ने बत्ती जगह शोधी लीधू, पण ते अमने क्यांय नथी मळी, खबर नहीं क्या चाली गई छे। खबर ना पड़ी, हे भोलेनाथ, क्या गई हशे मारी सरस्वती? ना ना ना, हाँ तारा आवे हाथ जोड़ू छू, मने जवा दे, जवा दो, आत्मा वेलु शिकार ने जवा देवो, अलाखन नो काम न थे। ना, आजा, जवा दे मने, लगे छे त्यां कई गड़बड़ थई गई छे, आपणे जवुं जोईए। हाँ चलो। Thank you.
માફી માંગ, માંગ માફી, માંગે છે કે નથી? બેન, મને માફ કરી દો, મને માફ કરી દો. આવો બેન, તમે તમારા ઘર છોડી દઉં. બાપુજી, બાપુજી, બાપુજી. બેટા, બેટા સરસ્વતી ક્યાં જતી રહી હતી? લાખન ડાકુ ઉઠાવીને લઈ ગયા હતો બાપુજી. લાખન ડાકુ? બાપુજી, જો મહેશભાઈએ યોગ્ય સમય સરાવીને મારી રક્ષા ન કરી હોત, તમારો સર્વનાશ થઈ ગયો હોત. પ્રણામ મહર્ષિ. જુક જુક જીવો બેટા, પણ પણ તમે કોણ છો? રાજકુમાર મહેશ, ઘરમાંથી એક સંકલ્પ લઈને નીકળ્યો છું. સત્ય પર ચાલનારાનો સંકલ્પ હંમેશા પૂરો થાય છે બેટા. ભગવાન કરે કે તમારા જેવા મહાપુરુષનો આશીર્વાદ સફળ થઈ જાય અને મહારાજ ધરમપાલની આંખો સારી થઈ જાય. મહારાજ ધરમપાલ? એને ધરમપાલ નહીં, અધરમપાલ કહો, રાક્ષસ કહો. રાક્ષસ? હા, મારી આંખોની દશા જુએ છે ને? આ આંખોની રોશની લૂંટનારો એ જ લૂંટારો છે. શાંત થઈ જાઓ મહર્ષિ, આ બધી ભગવાનની લીલા છે અને તેમના લીલાથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. મહેશ, તમે મહારાજને તેમના અપરાધની સજા આપી દીધી છે, હવે દયા કરીને તેમના આંખોની જ્યોતિ પાછળ લાવવાનો ઉપાય પણ જણાવો. નહીં, કદી નહીં, એનો ઉપાય હું કદી નહીં જણાવું. એ પાપી કાયમ આંધળો જ રહેશે, આખું જીવન ઠેસ ખાતો રહેશે, તરફડતો રહેશે. તો તેના સાથે જ મારો શવ પણ તમારા આશ્રમમાં તડપતો રહેશે. ભાઈ! બેટા મહેશ, મેં પ્રતિજ્ઞા કરી છે, જે હું મહારાજની આંખોનો અજવાળો પાછળ ના લાવી શકું તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. મહર્ષિ, મારો બલિદાન સ્વીકાર કરો. ના ભાઈ, ના. બાપુજી, જે ભાઈએ પોતાનો જીવ જોખમમાં નાખીને મારો જીવ બચાવ્યો, શું તેના જ લોહીથી આ આશ્રમની ધરતી રંગવાની છે? બેટા સરસ્વતી. બાપુજી, કૃપા કરીને તેમને ઉપાય બતાડી દો, બતાડી દો ને બાપુજી, બાપુજી બતાડી દો ને બાપુજી, બાપુજી. બેટા મહેશ, પરોપકારથી મોટો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી, હું તને ઉપાય બતાવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા દીકરી માયા, વર્ષો પહેલા નદીના કાંઠ ઉપરથી ઉચકી લાવીને મેં પાળી પોસીને તને એટલી મોટી કરી. નદીના કાંઠ ઉપરથી? હા, અને આજે આ ભૈરવી માની કૃપાથી તું બધી માયાવી વિદ્યાઓમાં પૂર્ણ થઈ ગઈ છે. જય ભૈરવી માં. જય માં. દીકરી, આજેના પવિત્ર શુભ કાલમાં માં ભૈરવીનો આ જ્યોતિમણિ માલાહાર હું તને પહેરાવું છું. જ્યોતિમણિ? હા દીકરી. બા, આ મણીના કયા ગુણ છે? દીકરી, ઈ માલા જ્યાં સુધી તારી પાસે રહેશે તું સદા સુખી રહીશ, અને જે કોઈના આંખોની જ્યોતિ ચાલી ગઈ છે તો આ મણી તેને જ્યોતિ પ્રદાન કરશે. જય ભૈરવી માં. જય માં. મારા શ્રાપના નિવારણનો એક જ ઉપાય છે અને એ છે જ્યોતિમણી. જ્યોતિમણી? એનાથી જ મહારાજની આંખો સારી થઈ શકે છે. પરંતુ ક્યાં મળશે તે જણાવો ને મહર્ષિ. માયાપુરીની માયાવતી પાસે છે. માયાવતી? ધન્ય હો મહર્ષિ, હું માયાપુરી જઈને આ મણી અવશ્ય પ્રાપ્ત કરીશ. પરંતુ સાવધાન, માયાપુરી જઈને આજ સુધી કોઈ પાછું નથી આવી શક્યું. તમારી કૃપાથી માયાપુરીનો કોઈ પણ બંધન મને ના થોભી શકે, હું મારો કાર્ય પૂરો કરીને જ રહીશ. જય ભોલેનાથ. આ મૃગ છાયા પર ઉભો થઈ જા, આ તને માયાપુરીના મુખ્ય દ્વાર સુધી પહોંચાડી દેશે. જા, ભોલેનાથ તારું કલ્યાણ કરશે. આવ ગુલાબ. જય ભોલેનાથ. ॐ नाग चंपाय नमः,
स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। रणजीत गुरुदेव 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 बेटा रणजीत त्या तो सत्यानाश थई गयो छे अने तमे बन्ने अहीं बेसीने स्वाहा 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 करी रह्या छो। ओम नाग चंपाय नमः स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। लो थई गयो सत्यानाश। चलो काका माखन। गुरुदेव 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 बेटा रंजीत ओम नाग चंपाय नमः स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। गंगा ज्योतिमणि नी पूजा करी रही छे। हाँ स्वामी, आ ज्योतिमणि एज बापूजी नी आँखों मा ज्योति आपी छे, मारा जीवन मा प्रकाश करी दीधो। लो पहेरी लो आने। ना गंगा, पूजा नी वस्तु ने पूजा नी जग्या उपर ज रहेवा दे। मारी ज्योतिमणि तो तू छे। हाँ कोई जोई रही छे। कौन? दीपक। हूँ कितली भाग्यशाली छू। भाग्यशाली तो हूँ छू। एके विरीते तमे पामी ने स्वामी। गंगा हवे आ 108 नागनी पूर्णा होती आपताज नाग चंपा प्रगट थशे। पूर्णाहुति माटे तैयार थई जा। हूँ तैयार छू गुरुदेव, आप नागाहुति। ओम नाग चंपाय नमः स्वाहा। आशु छे गुरुदेव, उंदरा। आशु नाग नी जग्याए उंदर। गुरुदेव गुरुदेव थई गयो सत्यानाश, तमारो बेड़ो मजदार अने महेश गंगा नो बेड़ा पार पार। माखन ज्योति पाची आवी गई अने एना पछी गंगा अने महेश ना लग्न नी शहनाई वाजी। गंगा अने महेश ना लग्न? मूर्ख मानस, ते मने कहूं केम नहीं? अरे तमे सांभळता हो तो तमने कहूं ने। तमारे तो स्वाहा स्वाहा स्वाहा। हूं कई बोलूं तो चुप, फरीथी कई बोलूं तो चुप। थई गई चुपचाप चुपचाप। गुरुदेव हवे मारो शू थशे? थोड़ू झेर पी लो। बेवकूफ, झेर तो अमे दुश्मनोना जीवनमां मेळवी दईशुं, तमने बर्बाद करी दईशुं। स्वामी जुओ तो आपणा पुत्र ने, एज रंग एज रूप एकदम तमारा जेवो थयो छे। अने जानो छो नागराजे शुं कह्युं? एक दिवस कुमार ज तमारो उद्धार करशे। आशु महेश नो उद्धार करशे, एनी पहला हूँ जेनो उद्धार करी देश। वेताल? वेताल नहीं, तारा दिकरा नो काल। सावधान वेताल। ओ मनुष्य ना रूप मा नाग। वेताल नी मायावी शक्ति सामे कोई नहीं उभू रही सके। गंगा तारो दिकरो मने आपी दे। क्यारे नहीं, तू मारा दिकरा ने हाथ पे नहीं लगाड़ी सके। नहीं लगाड़ी सकू? ला आपी दे। छोड़ राम दी सामड़ी लाबला उठा फा। गंगा तू तो ढिंगली बनी गई। नागराज नागराज શું વાત છે? કાપાલી ગંગા અને તેના દીકરાને ઉચકીને લઈ ગયો।
का बालिक? देवता, तमारी कृपा थी गंगा नो दीकरो मळी गयो। हूँ हमणां ज तमारा चरणों में एनी भेट चढ़ावू छूं। जय महादेवता। उभरे वेताल, भूली गयो मैं शुं कह्युं हतुं? जारे बाळक दस वर्षनुं थई जाए त्यारे दिवाळीनी महाकाल रात्रिए एने मारी भेट चढ़ावजे। हाँ हाँ, याद आव्युं। क्षमा करजो, हूँ भूली गयो हतो। तमे जेम कह्युं हूँ तेवुं ज करीश। जय महादेवता। परंतु याद राखजे, जो तू बाळक उपर तारा जादुई दंडानो कोई पण उपयोग करीश तो बाळक खंडित थई जशे अने खंडित बाळकनुं बलिदान निष्फळ थई जशे। महादेवता। हा, पछी तू अमर नहीं बनी शके। ना ना देवता, हूँ आ बाळक उपर क्यारे जादुना दंडानो उपयोग नहीं करूं, क्यारे नहीं करूं। चमोरी फमोरी रामदेव सांभळी ला बला उठा भा। दासियो, लई जाओ आ बाळक ने अने एनु लालन पालन करो। याद राखजो अने कोई तकलीफ न पड़वी जोईए। लो। गुरुदेव, आ बाळक कोणो छे गुरुदेव? रंजीत, आने कारणे ज मने अमर थवानी सिद्धि प्राप्त थशे। आ गंगानुं पहेलुं संतान छे। शुं गंगा मां बनी गई? मां? कई वांधो नथी, परंतु ते क्यां छे गुरुदेव? मारी जादुई गुफानी जेल मां। गंगा तारी छे, परंतु ए न खबर पड़वी जोईए के आपणे एना बाळकने मारी नाख्युं छे। देशा माटे? एटला माटे के गंगा ने प्राप्त करवामां तने सरळता रहेशे। गंगा हवे मारी बनीने ज रहेशे गुरुदेव, मारी पत्नी बनशे। सावधान रंजीत, सावधान। गंगा गंगानी जेम पवित्र छे। जे तेनो सतीत्व भ्रष्ट करवानो प्रयत्न कर्यू तो तारो नाश थई जशे, सर्वनाश थई जशे रे। हवे शुं थशे गुरुदेव? रंजीत, तू पुरुष छे अने मार थी तो भूत पण भागे छे। गंगा ऊपर एटला अत्याचार कर के तेनी ना हा मां बदलाई जाए अने ते जाते तारी साथे लग्न करवा माटे तैयार थई जाए। धन्य हो गुरुदेव, धन्य हो। તમે મને ખૂબ જ સરસ યુક્તિ જણાવી। મેં તે હઠેલી ગંગાના અભિમાનને ચૂર ચૂર કરી નાખીશ અને તેને મારી પત્ની બનાવીને જ રહીશ, જે તેના માટે મારા પ્રાણ કેમ ના ચાલી જાય। પરંતુ ગુરુદેવ, મને એક જ વાતનો ડર છે, ક્યાંક તેની રક્ષા માટે અહીંયા નાગ ના આવી જાય। ગભરા નહીં સેનાપતિ, મારી આ જાદુઈ ગુફામાં કોઈ પણ નાગ પ્રવેશ નથી કરી શકતો। નાગવીરો, જાઓ, કોઈ પણ રીતે ગંગા અને તેના પુત્ર કુમારની રક્ષા કરો, જાઓ। મૂર્ખ નાગ, થોભો, હું તમને હમણાં જ ભસ્મ કરી દઉં છું। રામડી સામડી લાબલા ઉઠાલા ફા। दिक्री, दिक्री, पापी, ते मरा फूल जीवा दिक्री नी शुं दशा करी दी थी। एनी दशा, दिक्री, एनी दशा हजी पण खराब थशे। जे ने जीवती जोवा मांगो छो तो एने कहो कि मारी इच्छा नी आगळ पोतानुं माथું नमावी दे। दिक्राचारी, મારું માથું કપાઈ શકે છે પણ નમી નહીં શકે। હું નમાવી ને જ રહીશ। જે તને મારવું હોય તો મને મારી નાખ, પરંતુ આને છોડી દે। એક માં પોતાના દીકરીના જીવનની ભીખ માંગે છે। ભીખ? લઈ જાવા બંનેને અહીંયાથી, જાઓ। દીકરી ગંગા, દીકરી છોડી દે। બાપુ, દીકરી, આગ વધારો કરો। બાપુજી, હજી કરો। છોડ
अजी बताओ अजी पानी मारा प्रेम ने नकारवा वाली गंगा तने पानी ना एक एक बूंद माटे तरसी तरसी ने मरवु पड़शे। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः बस एवी रीतेज मारा नजीक रहे ते तो मने जीती लीधु छे। अरे क्या ते घमंडी गंगा अने क्या तू, मैं तो निर्णय लई लीधो छे। शुं हूँ लग्न करीश तो फक्त तारी साथे ज। ने वच माते गंगा भी कही तो है ते केवी रीते आवशे, ते तो जादूगर वेताल ना केत खाना मा पड़ी छे। आ वेताल कई बला छे? ए बला नथी, ते तो मारा गुरुदेव छे। ओ तमारा गुरुदेव मारा गुरुदेव क्या रहे छे ते? हाँ ते रहे छे। हाँ शो थयो ते ओ संभलो। अरे 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 तू तो रूठी गई ना भाई ना रूट नहीं एक ने रूठी ने जीवन बेहाल करी दीदो छे हवे तू पण रूठी गई तो जीवन समाप्त करवू पड़शे ले सांभळ गुरुदेव ना दर्शन ने युक्ति हूँ तने बताड़ी दऊं छु परंतु कोई बीजा ने नथी कहती हा जे मारी ऊपर भरोसा नथी तो रहेवा दो अरे बस बस हवे ताराज भरोसा पर जीवू छे जाने मन ले सांभळ ठीक छे ना सारी रीते समझी तो हवे आओ ने अरे आओ ना अरे ए अरे सुख सुगंध छे वाह सुगंध छे स्वर्गनी
સ્વર્ગની સે સ્વર્ગની સ્વર્ગની વાહ 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 સરસ માર્યો ચાબુક વાળાને તમે બંને આને સાચવો હું જઈને વેતાલને જોઉં છું સારું ચમેલી ચાલ એને ઉપાડી લે ભૂતની પિશાચની ડાકિણી શંખિની પદ્મિની ચિત્રની શંખિની હાસની વશીકરણ 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 બંગડીઓની ખનખન પાયલની છમછમ વાહ તું તું રંભા છે હાય મેનકા છે કે ઉર્વશી પરંતુ સુંદરી આ ઘોંઘટમાં ચંદ્ર ક્યાં સુધી છુપાઈને રહેશે જ્યાં સુધી તમે વચન નહીં આપતા વચન કેવું વચન મને તમારી શિષ્યા બનાવવાનું શિષ્યા બસ એટલી જ વાત હું તને વચન આપું છું વાહ શું ચંદ્ર ચમકી ઉઠ્યો હું તને માત્ર શિષ્યા જ નહીં મારા મનની રાણી પણ બનાવી દઈશ પરંતુ તું અહીંયા સુધી પહોંચી કઈ રીતે તમારું નામ લઈને મારું નામ લઈને તું બહુ સમજદાર હોય એવું લાગે છે તમે મારા સમજદારીનો હમણાં તો ફક્ત એક જ નમૂનો જોયો છે આગળ આગળ જુઓ થાય છે શું માં ક્યાં જાય છે ઉભરે ઉભરે ક્યાં જાય છે છોડી દો મને મને મારી માં બોલાવી રહી છે ફરીથી એ છટ તું નહીં માને જવા દો મારો બાળક છે હું આને લઈને જઈને સમજાવું છું તમે મહાદેવતાનો ધ્યાન કરો પછી હું તમારા સેવામાં મારી સેવામાં હા સારું હું દેવતાનું ધ્યાન પણ કરીશ અને તારી રાહ પણ જોઈશ ચાલો દીકરા આવો છોડી દો મને મને હું તમારી સાથે નહીં આવીશ મારી માં બોલાવી રહી છે છોડી દો મને જવા દો મારી માં પાસે જવા દો દીકરા દીકરા મારી વાત તો સાંભળ ના દીકરા ના તું જરૂર જજે મારી પાસે પણ મારી વાત તો સાંભળ જરાક સમજદારીથી કામ લે હું તારી દુશ્મન નથી ના આવ ના ના તમે પણ મારી દુશ્મન છો તમે જરૂર કોઈક જાદુગરની છો ના દીકરા હું કોઈક જાદુગરની નથી હું તારી માસી છું ના ના આ ખોટું છે દીકરા મારો વિશ્વાસ કર બેસ આ જો આ મારા કુલદેવતા નાગનો ચિહ્ન નાગ દેવતા હા દીકરા જેનો અવાજ સાંભળીને તું એટલો પરેશાન થાય છે જેને તે માં કહ્યું છે ને એ જ તારી સાચી માં છે ગંગા 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 મારી સાચી માં છે હા દીકરા અને તેના સાથે જ તારા નાના નાની પણ કેદ છે નાના નાની પણ તું ગભરા નહીં હવે રાતના જ આપણે તે બધાને મુક્ત કરી દઈશું આવ ગયો કામ થી આ કામ તો પૂર્ણ થઈ ગયું હવે એ ખબર કાઢવી છે કે બાકીના લોકો ક્યાં ગાયબ છે મને ખબર છે માસી ચાલો હું બતાડું છું હા ચાલ જય મહાવેતાલ જીવ ભરીને પીઓ ભરી ભરીને પીઓ મરો ત્યાં સુધી પીઓ
ચારે બેભાન થઈ ગયા. માસી આલો ચાવી, તું માને છોડાવ, હું નાના નાનીને છોડાવું છું. ઠીક છે. પ્રણામ નાનાજી. પ્રણામ નાનીજી. બેટા, શું હું તારો નાનો છું? હા, અને ગંગામાં મારી માં છે. તું ગંગાનો દીકરો છે? હા નાની. મારા લાલ, મારા દીકરા. ગંગા, આ ભેદ મને ભૈરવી માતાએ બતાડી. તું મારી સગી બેન છે. આ જો, અમારા કુલનું ચિહ્ન નાગ દેવતા. જો, અને કુમાર, કુમાર તારો દીકરો છે ગંગા, સાચો દીકરો. કુમાર, કુમાર મારો દીકરો છે. હા, મારો સાચો દીકરો. મારો દીકરો જીવતો છે. જમુના, મારી બેન. ગંગા, દીકરા, મારા લાલ. આજે ભગવાને અમારી ખોવાયેલી દીકરી જમુનાને મળાવી દીધી. બાપુજી. મા. ગંગા. ગંગા જમુના. મા, હવે મને જલ્દીથી બાપુજીની પાસે લઈ ચાલ. હા દીકરા, ચાલો ચાલો જઈએ. બેતાલ, ગંગાની નાની બેન જમુના બધાને તારા કારાગારમાંથી છોડાવીને લઈ ગઈ. હાય ત્રિકાણ. આટલું જ નથી, પોતાના પિતાના ઉદ્ધાર માટે કુમાર નાગ ચંપા લેવા જઈ રહ્યો છે. હવે તે તારા હાથમાં નથી આવવાનો. ચૂપ રહે ત્રિકાલ, હું અમર થઈને જ રહીશ. હું કુમારને પામીને જ રહીશ. કુમાર, થોભી જા કુમાર, કુમાર થોભી જા કુમાર. કુમાર, કુમાર, કુમાર. ક્યાં છુપાઈને બેઠો છે કુમાર? હું તને છેલ્લી વાર કહું છું, વહેલામાં વહેલો મારી સામે આવી જા, નહીતર હું તને આ જંગલમાં આગ લગાડીને બાળી નાખીશ. હું જાણું છું તું મને બાળી નથી શકતો, તું મને જીવતો પકડવા માંગે છે. એમ વાત છે? જો, હું તારી શું હાલત કરું છું? રામડી સામડી લાબલા ઉઠા ફા. મારા હાથમાંથી બચીને ક્યાં જઈશ? બહુ પરેશાન કર્યો છે તે મને. હવે તને લઈ જઈને તારી બલિ ચડાવીશ. નાગ, નાગ મારું કઈ નહીં બગાડી શકે. મારો જાદુ ઢંડો. Thank you.
અરે નાગ ના બચાવો, મારો જાદુઈ દંડો મારા હાથમાં આવવા દો, પછી જોઉં છું આ કુમારને. વેતાલ, જેના નાગ હોય રક્ષક, તનો તું શું બનશે ભક્ષક? હું નાગ ચંપા લેવા જઈ રહ્યો છું, ત્યાં સુધી તું અહીંયા જ પડીને રહે. બાબા, ઠંડી લાગી રહી છે. હા બેટા, હાલો ભગવાન તારું ભલું કરે દીકરા. અંધકાર દૂર કરો. નાગ, મને છોડી દો, હું કુમારને નહીં મારું. હસો નહીં, હું વચન આપું છું, હું કુમારને નહીં મારું. મને છોડી દો. રામરી સામરી લાબલા ઉઠા પા. સાવધાન વેતાલ, કુમાર નાગ ચંપાને પ્રાપ્ત કરી ચુક્યો છે. ટૂંક સમયમાં મહેશનો ઉદ્ધાર થઈ જશે. તું રાહ જોતો રહી જશે. તું અમર નથી થઈ શકતો, ક્યારેય અમર નથી થઈ શકતો. બાપુજી, સ્વામી, સ્વામી, ગંગા, સ્વામી, આ રહ્યો તમારો પુત્ર કુમાર, જેણે નાગચંપા લાવીને તમારો ઉદ્ધાર કર્યો. નાગચંપા? હા દીકરા. બાપુજી, પરંતુ નાગચંપા ક્યાં છે? આ રહી. છોડી દે, છોડી દે મને, છોડી દે, છોડી દે. કુમાર, કુમાર, ચિંતા ના કરતી. મારા હોવા છતાં આ કાપાલી કુમારનો વાળ પણ વાકો નથી કરી શકતો. જય મહાદેવતા, આજે મારી ઈચ્છા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. દિવાળીની મહાકાલ રાત્રિ થવામાં હવે થોડો જ સમય બાકી છે. આ જુઓ, આ વાટકો ડૂબી જતા જ કુમારનું બલિદાન થશે અને પછી હું અમર થઈ જઈશ. હે નાગ દેવતા, મારી મદદ કરો, આ પાપીના હાથોથી મને બચાવો. ચૂપ, મારી આ કાપાલિકની ગુફામાં નાગ પ્રવેશ નથી કરી શકતા. કેમ? નાગ દેવતા! કોણ છે? તમારા બધાનો કાળ નાગરાજ. નાગ સૈનિકો, નાગો, જાઓ આ પાપીઓને સમાપ્ત કરી દો. Yeah.
ગુફાનો દ્વાર બંધ છે દેવી, અને આપણે બંને નાગ હોવાના કારણે પ્રવેશ નથી કરી શકતા. જ્યાં સુધી કાપાલિકના પાસે તેનો જાદુનો દાણકો છે ત્યાં સુધી તેનામાં શક્તિ છે. જય મહાકાલ, જય મહાકાલ. મારો જાદુઈ દંડો, મારો જાદુઈ દંડો, હે જાદુઈ દંડો, હે જાદુઈ. હા કુમાર, ક્યાં જાય છે? હે ગુરુદેવ, ના 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 ગુરુદેવ. બસ હવે પોતાના ગુરુના જાદુના તાંડકાથી તેનો શિષ્ય રંજીત બળીને ભસ્મ થઈ જશે. બાજુ થા મહેશ. જય મહાકાલ. દુષ્ટ કાપાલી અને તેના દેવતાની શક્તિ તેના જાદુના દાણકા સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. જય મહાકાલ. ઝડપી ચાલો, બલિદાનનો સમય આવી ગયો છે. કુમારનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે. જય મહાદેવતા. કાપાલી, તું કુમારને શું મારશે? કુમાર જ આજ તને મારશે. એ કેવી રીતે બને? કાપાલિકની ગુફામાં નાગ? તારી બધી શક્તિ તારા જાદુના દાણકાની સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. વેતાલ, યાદ કર મારો શાપ. આ એ જ નાગપુત્ર છે જેને તેમ માર્યો હતો અને જેણે પોતાનો બદલો લેવા માટે ગંગાના કોખમાંથી જન્મ લીધો છે. શું કહું? કુમાર જ નાગપુત્ર છે? હા દીકરા કુમાર, નાગરાજના શાપને સાચો કરવા માટે તું નાગનું રૂપ લે અને આ પાપીથી પોતાનો બદલો લે. બદલો લેતા પહેલા જ હું એનું ગળું દબાવી દઈશ. જય મહાકાલ. અંતમાં ઈ થયું જે થવાનો હતો. સંસારમાં કોઈ પણ અમર નથી થઈ શકતો. માં, બાપુજી, દીકરા કુમાર, દીકરા કુમાર, માસી, દીકરા કુમાર, તારા દ્વારે આજે પાપનો પરાજય અને ધર્મની જીત થઈ. અને બધો શ્રેય તમારો છે દેવી નાગચંપા. મેં તો ફક્ત મારું કર્તવ્ય કર્યું. માયાવતી, તારો પ્રાયશ્ચિત પૂર્ણ થયું. તારી બધી માયાવી શક્તિઓ તને મળી જશે. ત્રિકાલ, પ્રેત યોનિમાંથી આજે તારી પણ મુક્તિ થઈ જશે.
જય મહાકાળ. દેવી નાગચંપાની જય. દેવી નાગચંપા.